કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. ધોરણ 7 પાઠ 16 સીની દોસ્તી. હવે તમે બધા ગુજરાતીની ચોપડી ખોલો અને એમાં ધ્યાન આપો, સમજણ આપું ત્યાં તમે ધ્યાન રાખતા રહેજો. એના લેખક છે ભાણાભાઈ ગીડા. ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપુરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાં એક મોટી નદી વહી જાય છે. નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખાડો છે. નદીના વાંસ ઝાડ પાણીમાં મગર સેલારા મારે છે. વાંસ ઝાડ એટલે વાંસ જેટલા ઊંડા પાણી, સેલારા એટલે કે પેલા પાણીમાં જે હિલોડા લે ને તે, એને સેલેરા. સોરઠના સીમાડે આવેલા આ મોણપુરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગી ગયા છે. લણણી એટલે કે પાક લેવો, તે એને લણણી કહેવાય. પાક તૈયાર થઈ ગયો હોય અને લેવાનો હોય, લણવા માટેની ક્રિયા, એને લણણી કહેવાય. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વહેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એટલે કુદરતમાં જે દેખાતું હતું એ બેઠા બેઠા દરબાર જોઈ રહ્યા હતા. એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી. માં ગુનો એટલે ઊંડા પાણીવાળી જગ્યા. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ એટલે જોડું, બેલાડ એટલે આ ચાલ્યું આવે છે. બેપરવાયથી ચાલી આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા પણ ત્યાં તો અચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી પણ એની કારી લે એને જે મહેનત કરી એ ફાવી નહીં. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો અને સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. કારણ કે પાણીમાં તો એ કશું કરી શકે નહીં એટલે લાચાર હતો. એટલે એણે પ્રયત્ન કરવા જેવા હતા તો પ્રયત્ન એણે સિંહણને છોડાવવા માટે કર્યા પણ બચાવી શક્યો નહીં. સિંહ પાછો આવીને હતાશ અને નિરાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. જે નદી હતી ત્યાં આગળ તે આવીને પાછો બેસી ગયો કારણ કે સિંહણને બચાવી ના શક્યો. વેકુર એટલે રેતીમાં આવીને એ બેસી ગયો. સિંહ એ હવે શું કરવું એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસને કહ્યું, તમ તારે સૌ જાઓ, સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારે મારા વાળુએ નહીં લેતા આવજો, એટલે કે વાળું એટલે જે સાંજનું ખાવાનું હોય એને વાળું કહે, તો અહીંયા લેતા આવજો. સિંહ નદીના કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે સૂનમૂન બનીને બેસી રહ્યું. માત્રાવાળાએ પણ આ વિજોગીને જોતા બેઠા રહ્યા. આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો. આમને આમ 2-3 દી નીકળી ગયા. સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીટ મારીને બેઠો રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. જો આ બધું સિંહ શું કરે છે એ દરબાર બેઠા બેઠા જોઈ રહ્યા હતા કે સિંહણનું વેર લેવા માટે સિંહ શું કરે છે. કે એમના જાનવરો છે પણ એમનામાં કેટલું હેતપ્રીત છે બે માણસો પ્રત્યે. 2 દી થયા. 1 દી પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થયો. માત્રાવાળાએ પણ અદ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો. પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો. દેખાવ, ડોળ એટલે દેખાવ કરવો. નવા શિકારની લાલચે મગર વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો પણ મગરનું જોરે કંઈ ઓછું ન હતું.
પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દે તેવું આ દ્રશ્ય જોવા સિંહમાં દોડી આવ્યા. ગામમાં બધા ખબર પડી કે આ રીતનું થાય છે, તો એ ગામના લોકો પણ ત્યાં આગળ જોવા માટે આ રૂવાડા એટલે કે ખૂબ અસર થવી. સિંહમાં દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈ સૌ અધ્ધરશ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે એક કલાક સુધી આ જીવ સટોસટનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો, પણ આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. જેવો પાણીની બહાર નીકળ્યો અને તરત જ પડ્યો, કારણ કે લોહી લુહાણ મગર સામે બાદ ભીડ્યો એટલે કે જેવી તેવી વાત છે. પણ એણે બદલો લીધો, મગરને એને મારી નાખ્યો. દરબાર માત્રાવાળા સુરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો, ખૂબ જ પ્રેમ હતો એમને પશુઓ પ્રત્યે. બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું, એટલે દુઃખ થયું, દ્રવી ઉઠ્યું એટલે જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવાએ ઊભા થયા. ગામ લોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરી અને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. જખમ એટલે જ્યાં ઘા પડ્યા હતા ત્યાં એમણે સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ એટલે ઠંડા જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને એ જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો. પોતાની હાજરીની સિંહને પણ જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસવો એટલે વિશ્વાસ બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો, ઊભો થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈને પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો. જો આ દરબાર કેટલી સેવા ચાકરી કરે છે એની. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાજો થઈ ગયો. પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે, એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથેને સાથે, દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય, દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ એમની સાથે પાછો ઘેર આવે, ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને, જો અહીંયા તમને ચિત્ર આપેલું છે એમાં દેખાય છે ને લડતા સિંહ, ઘેર જ રહેવા લાગ્યો. ઘરો ઘણા ઘરોમાં કૂતરાની ચોકી હોય તો પણ દરબારને ત્યાં સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવું એટલે કે ચોરી, પહેલાંના જમાનામાં ચોરી થાય એને ખાતર પડવું કહેવાતું. ખાતર પડવાને ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ડોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સંચળે તૈયાર એટલે કે સચેત થઈ ગયો, જાગી ગયો અને ચોર પર ત્રાટક્યો અને એક બે ત્યાં તો પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. જો એમણે સિંહને બચાવ્યા તો સિંહે પણ દરબારને બચાવ્યા ચોરોથી, જો ના બચાવ્યા તો ચોરો ચોરી કરીને જતા રહે. આ વાતને ઘણો વર્ષો થઈ ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડી પણ આગો પાછો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો કે ખૂબ જ દુઃખીનો આઘાત અંતરમાં વેઠી રહ્યો હતો. તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક એટલે નવાઈ સૌએ જોયું, દીઠું એટલે જોયું. દરબારની સ્મશાનયાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એને કોઈને જ કશી ખબર
નહોતી. સિંહની દોસ્તી પાછું આપણે સિંહની દોસ્તી દરબારે એની દોસ્તી કરી, એને પણ સામે એવું જ રાખ્યું, એણે પણ એને સામે બદલો આપ્યો. કારણ કે દરબારે સિંહને બચાવ્યો હતો, જખમ સાફ કરી. એટલે એમ સિંહ થોડો, ભલે તમને એમ લાગે કે જાનવરો બોલી નથી શકતા, પણ બધું સમજી શકે. કેમ તમે કૂતરા પાડો છો કે આપણે ચોકી કરે, કોઈ ચોર આવે કે કોઈ અજાણ્યા કેવું ઘસવા માંડી પડે છે. તો એવી રીતે અને સિંહને પણ દોસ્તી કરી અને પોતાનો મિત્ર બનાવી દીધો હતો. હવે અહીંયા નીચે જુઓ, તમે આપેલું છે આપણને, થેન્ક યુ.